વેલકમ ટુ જેતુસ કિચન। આજે આપણે બનાવીશું આથો લાવવાની જરૂર વગર લાઈવ ઢોકળા। તો આજે આપણે બનાવીશું મિક્સ દાળના લાઈવ ઢોકળા। એ આપણે જો આખી રાત પલાળવાની ઝંઝટ વગર 4-5 કલાક આપણે પલાળશું અને 15 મિનિટ અંદર રેસ્ટ આપી અને તરત આપણા લાઈવ ઢોકળા તૈયાર થઈ જશે। તો પહેલાં આપણે આ બધી દાળને અહીંયા દાળ ચોખા મિક્સ છે એ ખીચડિયા ચોખા અને મગની પૂતરાવાળી દાળ એટલે કે ખીચડી ભેરવેલી એક કપ આપણે લીધે છે એ અંદર ઉમેરી દેશું અને સામે ચણાની દાળ જેટલી આપણે ચોખા અને દાળ ભેળવેલા લીધે હતા એટલી ચણાની દાળ લીધેલી છે એની અડધી મગની દાળ લીધેલી છે એનાથી થોડી અડધી તુવેર દાળ લીધેલી છે અને એના ચોથા ભાગની આપણે અહીંયા અડદની દાળ લીધેલી છે એટલે કે 4-5 ચમચી આપણે અડદની દાળ લીધી અને બધું સરસ આપણે મિક્સ કરી અને સરસ ધોઈ ક્લીન પાણી આવે ત્યાં સુધી આપણે એને ધોવાની છે। આવી રીતે પાણી ઉમેરી એકદમ જ્યાં ડોળું પાણી આવે અને બધું કાઢી અને ક્લીન પાણી આવે ત્યાં સુધી ધોઈ અને આપણે 4-5 કલાક આને પલાળી દેવાનું છે। અને આખી રેસીપી જોજો આપણે કઈ રીતે આ આપણે ઢોકળા બનાવશું એટલે તમને ખ્યાલ આવી જશે। બધી દાળને વ્યવસ્થિત ધોઈ લીધી છે અને એકદમ ક્લીન પાણી આવે ત્યાં સુધી ધોઈ લીધું છે અને હવે પાણી ઉમેરી અને 4-5 કલાક સુધી આપણે એને પલાળી દેશું। અહીં આપણે દાળ ચોખા પલાળીને રાખ્યા છે અને 4-5 કલાક થઈ ગઈ છે તો અંદર જોઈએ તો આપણે એકદમ મસ્ત એવી આપણી દાળ બધી પલળી ગઈ છે। આપણે અંગૂઠાથી આપણે ટચ કરીએ તો એ ભાંગી જાય છે, મસ્ત એવી આપણી દાળ પલળી ગઈ છે। આ પાણી આપણે એક બીજા વાસણની અંદર કાઢી લેશું। આ પાણી આપણે રાખ્યું છે, આ પાણીને આપણે ફેંકી નહીં દે, પીસવાટાને આ પાણીની જરૂર પડશે તો આ પાણીનો જ આપણે ઉપયોગ કરશું। જે આપણે પલાળીને રાખેલું એ બધું આપણે મિક્સર જારની અંદર લઈ લેશું અને સરસ પીસી લેવાનું છે આપણે, સેજ દરદરું રહે એવું આપણે આને પીસવાનું। અહીંયા આપણે હવે ખાટું નહીં અને તમે મોડું પણ નહીં ન કહી શકો એવું મીડિયમ એવું દહીં આપણે અહીંયા લીધેલું છે। અહીંયા 2 ચમચા જેટલું આપણે પાણી ઉમેરશું અને આપણે આને પીસી લઈશું। તો અહીંયા આપણું પીસાઈ ગયું છે, આવું દરદરું આપણે પીસવાનું, સાવ એકદમ ઝીણું નહીં પીસવાનું, થોડું દરદરું આપણે રાખવાનું। તો અહીંયા આપણે લઈ લઈશું, સેમ એ જ રીતે આપણે બીજી વાર પણ પીસી લેશું। આની અંદર આપણે સાથે જ લીલા મરચાંને ઉમેરી દેશું એટલે સરસ પેસ્ટ થઈ જાય ને। બહુ તીખા નથી, મોડા એવા મરચાં છે આપણા, તીખાય નહીં ને મોડાય નહીં। 5 મરચાં ઉમેરું છું પણ હું સાથે જ ઉમેરી દઉં છું એટલે સાથે ક્રશ થઈ જાય। તમે અલગથી આદુ મરચાંની પેસ્ટ બનાવીને ઉમેરી શકો, આપણું બેટર તૈયાર થઈ જાય પછી, અને જ્યારે ઢોકળા બનાવવા ટાણે પણ ઉમેરી શકો। 2 ચમચી જેટલું પાછું દહીં ઉમેરી અને આપણે પીસી લેશું। 1 ચમચા જેટલું 2 ચમચા જેટલું પાણી ઉમેરશું। બીજો રાઉન્ડ પણ આપણે પીસાઈ ગયો છે એ પણ સાથે જ ઉમેરી દેશું, જે બાકી રહેલું છે એ જ એ પણ એ જ રીતે આપણે એને પીસી લેશું। અહીંયા આપણું બેટર તૈયાર કરી લીધું છે, જો આવું બેટર આપણે તૈયાર કરવાનું, અને તમારાથી જો પીસતી વખતે થોડું પાણી વધી ગયું હોય અને બેટર ઢીલું થઈ જાય તો એની અંદર રવો ઉમેરી અને તમે ઘટ્ટ બેટરને કરી શકો છો। અહીંયા આપણે અડદની દાળનો ઉપયોગ કર્યો છે કારણ કે એનાથી આપણા ઢોકળા એકદમ મસ્ત એવા ફૂલશે। 15-30 મિનિટ સુધી આપણે આને રેસ્ટ થવા દેશું, ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેશું। અહીંયા આપણે લસણને ઉમેરી દેશું, 1 ચમચી જેટલું જીરું ઉમેરશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને આપણે
લસણની ચટણી તૈયાર કરી લેશું અને એક ટમેટું ઉમેરશું આપણે. પહેલાં આને ખાંડી પહેલાં આને પીસી લેશું, પછી એમાં ટમેટું ઉમેરશું. લસણને લાલ મરચું ઉમેરી અને પીસી લીધું છે, હવે એક ટમેટું ઉમેરી દેશું આમાં, એને પણ સરસ આપણે પીસી લેશું. અહીંયા ટમેટું ઉમેરી અને આપણે સરસ પીસી લીધું છે, તો હવે આપણે આનો વઘાર કરી લેશું. અહીંયા આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરશું. અહીંયા આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે અને અહીંયા આપણે ચપટી હિંગ ઉમેરશું. આપણે જે મિક્સર જારની અંદર ચટણી પીસેલી એને આપણે સાપડી લેશું. અહીંયા એક ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું, સરસ મિક્સ કરી દઈશું. આ જગ્યા ઉપર આપણે ધાણા જીરું પાવડર ઉમેર્યું છે, જ્યારે આપણે લસણ પીસતા હોય ત્યારે તમે આખા ધાણા ઉમેરીને પીસીને પણ ઉમેરી શકો છો. એકદમ મસ્ત એવી સતળાઈ ગઈ છે આપણી આ ચટણી. અહીંયા લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી અને સરસ મિક્સ કરી અને બાઉલમાં આપણે આ ચટણીને કાઢી લઈશું. આપણી ચટણી તૈયાર છે. તો અત્યારે 15 મિનિટ થઈ છે, એટલે 15 મિનિટ આપણે આપણા બેટરને રહેવા દઈએ, પછી આપણે ઢોકળા તૈયાર કરી લઈએ. 30 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે એને હલાવી લેશું અને આમાં હળદર ઉમેરી દઈશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરશું. થોડી આપણે હિંગ ઉમેરી દઈશું, સરસ મિક્સ કરી લેશું આપણે. આવું આપણે બેટર તૈયાર કરવાનું. અહીંયા આપણે બેટરના બે ભાગ કરી લઈશું, એટલે ઈનો ઉમેરવાનો છે ને, એટલે અડધું આમાં રાખ્યું છે ને અડધું આપણે આમાં રાખશું. એક પાઉચ આપણે ઈનોનો આમાં ઉમેરી દઈશું ને સાઈડ ઉપર આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા રાખી દીધું છે, એ થઈ ગયું છે. અહીંયા આપણે ઈનો ઉમેરી દઈશું. અને લીંબુ ઉમેરી દઈશું આપણે. એકદમ આપણે ફેટશું એટલે ફ્લફી થઈ જશે આપણું, એકદમ સ્મૂથ એવું આપણું આ બેટર તૈયાર થઈ જાય. જો કેટલું ફૂલી ગયું છે. અને મેં અહીંયા તેલ પણ લગાવી લીધું છે ઢોકળિયાની થાળીની અંદર, સાઈડ ઉપર વાટકીમાં અને બધી બે થાળીમાં પણ તેલ લગાવી લીધું છે. એટલે હવે આપણે આમાં બેટર ઉમેરી દઈશું. બહુ ઝાચું ઘાટું નહીં ઉમેરવાનું, આછું આછું ઉમેરવાનું. આવી રીતે ઉપરથી લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરશું. ઢોકળા હોય અને ગુજરાતીની ઘરની અંદર બનતા હોય તો ઉપરથી લાલ મરચું તો બધાના ઘરે સ્પ્રિંકલ કરતા જ હોય છે. તમારે ત્યાં ન ફાવતું હોય તો તમે ન ઉમેરો તો ચાલે, પણ આનાથી દેખાવ સારો આવે આપણા ઢોકળાનો. આને આપણે સ્ટીમ થવા રાખી દઈશું, 12 થી 15 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું. અહીંયા આપણે 12 થી 15 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ઢોકળાને જોઈ લેશું. તો ચાકુ આપણું ક્લીન આવે છે, તો અહીંયા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. એને થોડી વાર ઠંડા થવા દઈશું, પછી હવે સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લેશું. ઢોકળા ઉપર આપણે ઉપરથી તેલ લગાવી દીધું છે એટલે ઉપરથી સુકાઈ ન જાય. અને હવે આપણે ઢોકળા ઠંડા થઈ ગયા છે એટલે સાઈડ છોડાવી લેશું અને પછી એમાં આપણે કાપા પાડી અને સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લેશું. મસ્ત એવા આપણા સોફ્ટ એવા ઢોકળા તૈયાર થયા છે.
આમ તોડીએ તો તૂટી પણ જાય છે, એકદમ મસ્ત એવા આપણા ઢોકળા તૈયાર થયા છે। तो तैयार छे अहींया आपणा लाइव खाटा ढोकळा। जो तमने मारी रेसिपी पसंद आवी होय तो मारी रेसिपी ने लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो, बेल आइकन ने दबावता भूलता नहीं, अने कमेंट बॉक्स में कमेंट करजो कि मारी रेसिपी केवी लागी। तो आवजो।